वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान ने जय। श्री हरि कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा संभलनारा बधाज भक्तों ने खूब हेतथी जय श्री स्वामीनारायण। बोलो बधा जय श्री स्वामीनारायण। पूर बीजु तरंग 27 भगवान श्रीहरि कालवाणी अगत्राय आखा पीपलाणा अने माणावदर में पधारिया विचरण करू एनी वात आपणे आ तरंग में सांभळीशुं। कालवाणी कर गाम ही आये श्री घनश्याम शरद पूनम की न तिहा भक्त जन पूरण काम। कालवाणी कर गाम ही आये श्री घनश्याम शरद पूनम किन तिहा भक्त जन पूरण काम। भक्तों ना मनोरथों ने पूर्ण करनारा एवा भगवान श्री हरि एवं सरस संबोधन छे ने। मांगरोल थी निकलीने कालवाणी पधार्या, शरद पूर्णिमा नो उत्सव कर्यो, लोकोने वारंवार समाधि करावानी लीला रात दिवस एक धारी करवा ज लाग्या। त्याना हरिभक्तो बहु प्रेमी हता, घेर घेर श्रीहरिनी पधरामणी करता, पोताना स्वामी श्रीहरिने बर्फी तथा पेंडा लावीने जमाडता, खूब ज प्रेमथी पूजा करता, अंगो पर केसरी चंदननी चर्चा करता, अतिशय प्रेम भाव थी रस भरी रीत थी फूलोना हार पहेरावता, कपूर थी आरती उतारता, अगरबत्ती ने धूप करता, हरक थी चरण कमलनी उपर चंदन लगावीने छातीए लगावता। भाई प्रेम तो एवो छे ने, प्रेम जेवी मीठी, प्रेम जेवी मधुर आ दुनिया में कोई वस्तु ज नथी। पण निर्मल प्रेम, निस्वार्थ प्रेम, निष्काम प्रेम मळवो ने ये तो आ पृथ्वी पर अमृत मळवू जेटलू दुर्लभ छे एटलू दुर्लभ छे। पोथी पढ़कर जगमुवा पंडित भया न कोई, ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित होय। एटला माटे कहेवाय छे ने प्रेम करवा जेवा एक परमात्मा छे। हरिमा हित करो गुरुजी नुं सूत्र छे ने। आ जगत नो प्रेम तो छे ने केना जेवो कहूं, हवे हुं दृष्टांत आपुं। आ अमारा संतो छे ने ढोकळा बनावे, शुं बनावे एमां आथो नाखे, पण मापनो आथो होय ने ढोकळा बनी जाय तो सरस बने, पण क्यारेक क्यारेक आथो नाख्यो ने भूलाई जाय काढवानो, अने बीजे तीजे दिवसे काढवानो तो भूलाई गयो होय। એ આથો બાર કહેતો હોય મને બાર કાઢો નકર તમને બધાનું બાર કાઢીશ, એની દુર્ગંધ એવી ખદબદતી દુર્ગંધ જોઈ છે ને તમે, એમ મોટું બધું ઈસ્ટ નાખીને આથો આવ્યો અમેરિકામાં તો પાછો। આ સંસારનો પ્રેમ જલેબીના આથા જેવો છે, એ સમયે થોડો હરખો સેટ થઈ ગયો તો થઈ ગયો, બાકી જો વહેલું મોડું થઈ ગયો એની દુર્ગંધ એવી ખતરનાક છે। ટૂંકમાં એમાં એમાં માલ છે જ નહીં। ગુણાતાનંદ સ્વામી કીધું ને સુરતના ખાડા જેવો, કારણ કે સુરતવાળા જલેબીન ફાફડા જ ખાય,
હંચળવાળા, અને એના ટોયલેટ કેવા ગંધાય પછી? આવું સમય દ્રષ્ટાંત આપ્યું. આ જગત બધું આવું છે. હેત કરો હરિમાં, પ્રભુમાં પ્રેમ કરો, મહારાજમાં મસ્ત રહો, પ્રભુમાં પાગલ બનો. કેવી સરસ વાત આવી, ભક્તોના મનોરથને પૂર્ણ કરનારા. શિક્ષાપત્રીનો છેલ્લામાં છેલ્લો શ્લોક 212 નંબરનો, નિજાશ્રિતાનામ સકલાર્તી હંતા. સકલ એટલે બધા, આરતી એટલે દુઃખ, હંતા એટલે નાશ કરનારા. નિજ એટલે પોતાના, પોતાના આશ્રિતોના તમામ દુઃખોને હરનારા, એટલે તેનું નામ હરિ છે. દુઃખને હરે છે એટલા માટે હરિ છે. પહેલું કામ ભગવાન કરે છે, પોતાના ભક્તના દુઃખને હરે છે. પછી બીજું કામ કયું કરે છે? સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસે સીતાનામ તનો તુ કૃષ્ણો ખેલ મંગલમ નહ તનો તુ કૃષ્ણો ખેલ મંગલમ નહ. ત્રણ પ્રાર્થના, આમ તો મહારાજની પ્રાર્થના છે, ભગવાનની શું પ્રાર્થના? ભગવાનના ત્રણ કામ છે, પોતાના આશ્રિતોના તમામ દુઃખને હરનારા, અને પછી ધર્મ સહિત ભક્તિનું પોષણ કરનારા, અને ત્યાર પછી દાતા સુખાનામ મનસે પ્સિતાનામ, પોતાના ભક્તોને મન દ્વારા ઈચ્છિત તમામ સુખને આપનારા. આવા ભગવાન છે, ભક્તોના મનોરથને પૂર્ણ કરનારા. એક સંસ્કૃતનો શ્લોક લગભગ તમે બધાએ સાંભળ્યો હશે, ઘણી વાર સાંભળ્યો હશે, સાંભળ્યો નહીં હોય તો વાંચ્યો તો હશે જ. ગુરુજીને અત્યંત પ્રિય છે, વૃત્તાલયે સ ભગવાન જયતિ હ સાક્ષાત. ભગવાન હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરે છે, એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ એનો મહિમા વર્ણન કરતો આ શ્લોક સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી લખ્યો કે આ પૃથ્વી ઉપર જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી વડતાલની ધરતી ઉપર હરિકૃષ્ણ રૂપે પ્રગટ પુરુષોત્તમ નારાયણ અખંડ કાયમ માટે બિરાજમાન રહેશે, રહેશે ને રહેશે. ગુરુજીનો વાલામ વાલો શ્લોક છે. પણ આ શ્લોક ચોથું પાદ છે, આની આગળનું જ પાદ એટલે ત્રીજા નંબરનું પાદ, આત્મીય ભક્તજન કલ્પ મહી રૂહાભો, પોતાના ભક્તો માટે કલ્પ વૃક્ષ સમાન એવા ભગવાન શ્રી હરિકૃષ્ણ આ પૃથ્વી ઉપર સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી પ્રગટ બિરાજમાન છે. રામ પ્રતાપભાઈ દુઃખી થયા, ભગવાન વિના મારા ભાઈ વિના કેમ જીવાશે. અમદાવાદથી આવે વડતાલની પૂનમ ભરવા, ગળામાં ઢોલકું નાખે, ભાવ વિભોર બને. કથા છે કે એ જ હરિકૃષ્ણ મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થાય, બહાર નીકળે, ભાઈને ગળામાં હાર પહેરાવે, આવો ભાઈ ઉતારા કરો, પ્રગટ છે, કલ્પ વૃક્ષ છે, માગતા પણ આવડવું પડે. હા હરીશભાઈ, પેલી ડોસીને રાજા રાજી થયા ખબર છે ને, રાજા રાજી થયા, રાજા નીકળ્યા હશે, 82 વર્ષના માજી છાણ ભેગું કરે, ટોપલો ઉચકાય નહીં, રાજાને દયા આવી ગઈ, મારા નગરમાં આવા વૃદ્ધ માણસોને આવી મહેનત કરવી પડે છે, રાજી થઈ ગયા. એને થયું કે મારા નગરના માણસોને બતાવી દઉં હું કેવો ઉદાર છું. માજીને કીધું, માજી આજે મારા દરબારમાં આવજો, જે માગશો તે આપી દઈશ. માજી તો રાજી રાજી થઈ ગયા. દરબાર ભરાયેલો છે, રાજા બેઠા છે, આજે કહું તૂટે છે એની, આજે એમ થાય છે કે શું આપી દઉં, નિછાવર કરી દઉં માજી ઉપર બધું જ. અને ભર કચેરીમાં દરબારમાં એ માજીને સન્માન સાથે લાવવામાં આવ્યા. બોલો માજી, તમે વૃદ્ધ છો, અમારા મા બરોબર છો, શું સેવા કરીએ, શું આપીએ તમારા માટે? તમારા જેવી વ્યક્તિ દુઃખી થાય એ તો અમારું દુર્ભાગ્ય કહેવાય. અને ત્યારે પેલી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, દરબાર તમારે આપવું હોય ને તો આખા ગામમાં ઢંઢેરો પીટી દો,
કે હવે આ ગામનું આખું છાણ મારા સિવાય કોઈ અડે નહીં. બોલો, આ ડોશીએ ભાર ઓછો કર્યો કે વધાર્યો? બોલો, રાજા રાજી થાય તો શું માગવું એ ખબર નથી. એમ ભગવાન મળે ને તો ભગવાન પાસે શું માગવું ને ખબર નથી, એટલે સંતોની જરૂર છે. એટલે સંત રે વિના સાચી કોણ કહે, સાધુ વિના કોણ સમજાવે. એકાંતિક સંત નથી તો એમ સમજી લો ને ભગવાન મળ્યા છે ને તો પણ નથી મળ્યા બરોબર. એકાંતિક સંત નથી મળ્યા એને ભગવાન મળ્યા છે તો પણ નથી મળ્યા બરોબર. અને ભગવાન નથી મળ્યા પણ એકાંતિક સદગુરુ સંત મળી ગયા છે તો સમજો એને ભગવાન મળી જ ગયા છે. આટલો તફાવત છે. સંત પરમ હિતકારે જગત માહી, સંત પરમ હિતકારે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, એ ભરમ મિટાવત ભારે પરમ કૃપાલો સકલ જીવન પર હરે સમ. સુગંધ ખાધા. હરે સમ સબ દુખ હારે જગત માહી, સંત પરમ હિતકારી. સાધુનો મહિમા એટલો બધો છે, સાચા સંતનો મહિમા એટલો બધો છે. ટૂંકમાં કહેવું હોય ને ભગવાન કરતા પણ મુમુક્ષુ માટે, કલ્યાણના માર્ગે ચાલેલા જીવ માટે સંતનો મહિમા, એકાંતિક સંતનો મહિમા ભગવાન કરતા પણ વધારે છે. એટલે તો મુક્તાનંદ સ્વામીએ ગાયું, ગુરુ મહિમા હરિસે અધિકાઈ, ભાગ્ય બળે સદગુરુ મેં પાયો, મન કી દુબધા દૂર નસાયો. ભગવાન રાજા જેવા છે. પેલી માજી માગ્યું તો રાજા નારાજ થઈ ગયા, મરવા દો ત્યારે. એને ટોપલા ઉપાડવા જ છે ને, એક ઉપાડ ઉપડાતો નથી. એને પાછું માગ્યું કેટલું? આ દુનિયાના જીવ આવું જ કરે છે. ભગવાન પાસે દુઃખ માગે છે, દુઃખ, સુખ નથી માગતા દાદા. ભગવાન પાસે ધન માગે, ધનમાં સુખ છે કે દુઃખ છે? બોલો, મહાદુઃખ છે. ભગવાન પાસે સ્ત્રી માગે, સ્ત્રીમાં સુખ છે કે દુઃખ છે? કોઈએ ભૂલથી ભગવાનને એમ કીધું, હે મહારાજ, મારા અંતરમાંથી સ્ત્રી ધનની વાસના માત્ર કાઢી નાખો, મને નિર્વાસની કરી દો. પ્રેમાનંદ સ્વામી માગ્યું ને, કરો ઇતર વાસના દૂર રે, મને રાખો રસિયા તમ પા. હે, પ્રેમાનંદ સ્વામી માગ્યું ને, એ સુખનું માગ્યું એણે. પણ આજના જીવો તો મોટા ભાગના ડોશીમાં જેવું કરે છે. ભગવાન કલ્પ વૃક્ષ છે. કલ્પવૃક્ષ નીચે કોઈ જાય અને ત્યાં બેસે, થાક્યો હોય, એને થાય પાણી હોય તો પાણી મળે. પાણી મળ્યું, કંઈ જમવાનું મળે તો લાડુ થાળી જે ઈચ્છા કરી મળી જાય. પછી એમ થાય કે આટલું સરસ જમવાનું મળ્યું, પાણી પીધું, આ જમીન પર સુવાનું ફાવતું નથી, થાક લાગ્યો છે. જો એકાદ ગાદલું સારું હોય ને તો મજા નહીં ઊંઘ આવી જાય. ત્યાં તો ગાદલું તૈયાર, ગાદલા પર સૂતા સૂતા આડા પડ્યા પડ્યા વિચાર કરે કે આવ્યો ત્યારે કંઈ નહોતું, પાણી નહીં, લાડુ નહીં, ગાદલું નહીં, આ બધું આવ્યું ક્યાંથી? ભૂત ભૂત તો નહીં, આવશે તો મારી નાખશે. ત્યાં તો ભગવાન કલ્પવૃક્ષ છે, એ લાડુ આપે ને ભૂતે મોકલે, દંડા મારવા માટે મોકલે. એમના દૂત કોને, કોણ મોકલે છે? ભગવાન મોકલે છે. પણ એકાંતિક સંત, એટલે શ્રીમદ ભાગવતમાં કહ્યું ભગવાન દયાળુ છે, પણ મહાપુરુષો અતિ દયાળુ છે. કેમ? ભગવાન દયા પણ કરે છે, સાથે દંડ પણ આપે છે. મહાપુરુષો કેવળ દયા, કેવળ કરુણા, એ દંડ કોઈને આપતા જ નથી. એ સાગર જેવા દિલડા જેના કે દીનવ છલકાય જે, જેરના ઘૂંટડા જીરવી જાણે અને બીજાને અમૃત પાય. કેવી સરસ વાત કરી ને, પોતે ઝેર પીવે અને બીજાને અમૃત પાય. સાધુના લક્ષણો, કેવળ દયા કરે છે, સંત અતિ દયાળુ છે, એ દંડ આપતા જ નથી, કોઈનું અહિત ઈચ્છતા જ નથી,
કોઈનું અહિત વિચારતા જ નથી. પણ ભગવાન ભૂક્કા બોલાવી દે, હા, હાથમાં લાકડી રાખે. હરિકૃષ્ણ મારી લાકડી જોઈ છે ને તમે, એ મેજિક વેન્ડ જેવી છે, દેખાય નહીં પણ વાગે ને તો એવી વાગે ને. હાથ પેઢી યાદ આવી જાય, જેને જેને વાગી ભૂલે નહીં કોઈ. હા, ભક્ત મનોરથને પૂર્ણ કરનારા છે, પોતાના આશ્રિતોના દુઃખ માત્રને હરનારા છે, ધર્મ સહિત ભક્તિને પોષણ કરનારા છે અને પોતાના ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારા છે. આવા પ્રભુની કાલવાણી ગામના ભક્તોએ કેવી પ્રેમથી સેવા કરી. બ્રહ્મા અને શંકરને પણ દુર્લભ છે એ સુખ હરિભક્તોને રોજ મળતું. સુખની સીમા રે એ વ્રજના વાસે માણે, સટ દર્શનમાં ખોળ્યા ન આણે, નરહરિ નેતરા તાણે રે. વ્રજના વાસે માણે, છ દર્શન, 18 પુરાણ, 4 વેદ, જે પરમાત્માને પામી ન શક્યા, શોધી ન શક્યા, ખોળી ન શક્યા, એ પ્રગટ પરમાત્મા પેલી વ્રજાંગનાઓના આંગણે નાચે, એના વલોણા કરવા માટે બેસી જાય, એના ઘરે ચોરી કરવા આવે, આ કઈ નાની વાત છે? અનંત કોટી બ્રહ્માંડનો ધણી પુરુષોત્તમ નારાયણ, બહુ બ્રહ્માદિક દેવો પણ જેના દર્શન નથી કરી શકતા, એ મહારાજ આપણને મળ્યા, પ્રગટ મળ્યા પિયુડા ઘનશ્યામ મહારાજના રૂપે. આ કઈ નાની વાત નથી, આપણા બહુ મોટા પુણ્ય હશે. બાકી આ રેરિટનમાં 5000 માણસો રહે છે, કેટલા એવા અહીંયા હરીશભાઈ, કેટલા એવા હે અહીંયા? હાંજે તમે 9 વાગ્યા પછી નીકળાય નહીં, 2-3 તો ડૂલ થઈને નીકળતા હોય, એટલે આગળના દરવાજે ક્યારે નીકળાય નહીં. એ હું બોલે કઈ નક્કી નહીં, એ આવે અંદર ક્યારે બોલો? અઘરું છે આ તો. આપણે ફાવી ગયા, ગુરુજી કહે છે ને, આપણે ફાવી ગયા મહારાજને થેન્ક યુ કહીએ કે આ પ્રાપ્તિ આપણને, આ પ્રાપ્તિ, નિષ્કામ સ્વામી વાત કરે ને, આ પ્રાપ્તિ આપણને થઈ કેવળ કૃપાએ કરીને, કેવળ કૃપાએ કરી. આપણી કોઈ લાયકાત હતી જ નહીં, આપણી લાયકાત કરતા મહારાજે અનંત ઘણું આપ્યું છે. હવે તો મહારાજને એટલી જ પ્રાર્થના કરવાની, મહારાજ તમે આપ્યું છે ને તો બસ આને અમે પચાવી જાણીએ ને, આને અમે બરાબર સાચવી જાણીએ ને, એટલું આપજો મહારાજ. રાંકને રતન મળ્યો છે, હાથમાંથી જતું ન રહીને, કાગડા ઉડાડવામાં નાખી ન દઈએ ને, એટલી કૃપા કરજો. શ્રીહરિ ભક્તજનોને સુખ આપવા કાલવાણીથી નીકળી અગત્રાએ પધાર્યા. તે ગામના હરિભક્તોને પણ સમાધિ કરાવી. આ વખતે પોતાનો અનંત અપાર પ્રતાપ દેખાડ્યો. તે પ્રતાપ દેખીને સહુ લોકોને આશ્ચર્ય થતું. ભગવાનનો આવો અવતાર થયો હોય એવું ક્યારેય સાંભળ્યું નથી. શ્રીહરિને પરમેશ્વર માનીને બાંય પકડી પકડીને ભક્તોએ ઘરે ઘરે પધરામણી કરી. તેહી ગામ કે હરિજન જોઈ, તિનકુ કરાયે સમાધિ જોઈ, નિજ પરતાપ અનંત અપારા, નિજ પરતાપ અનંત અપારા, હરિજન કો દેખાત સુબારા, તેહી ગામ કે હરિજન જોઈ. અનંત પ્રતાપ બતાડ્યો મહારાજના હાથ પકડી પકડી. એક એક ભક્તો પ્રેમથી પધરામણી કરાવતા, મેવા મીઠાઈના થાળ ભરી ભરીને જમાડતા, ઘણો આનંદ થતો, વિવિધ પ્રકારનો સાજ લાવીને હરખભેર પૂજા કરતા. જે હરિભક્તના હૃદયમાં જેવો ભાવ તે પ્રમાણે શ્રીહરિને પ્રેમથી લાડ લડાવતા. અરે, શ્રીહરિની મનોહર મૂર્તિમાં જે ધારણા કરતા એને સમાધિ થઈ જતી. આ મૂર્તિમાં હેત ઉભરાઈને, મૂર્તિમાં તાર જોડાઈ જાય ને, કનેક્શન લાગી જાય ને, સમાધિ થઈ જતી. આંખો ફાટી જાય, સ્તબ્ધ બની જાય, અવાક બની જાય, ઊભા રહી જાય. લોકોને થાય શું થયું? મહારાજ કે કંઈ થયું નથી, કંઈ થયું, અમારી દિવ્ય મૂર્તિના સુખમાં ડૂબી ગયા છે. મુકુંદાન બ્રહ્મચારી શ્રીહરિની સેવામાં રહેતા, સવારે સાંજે થાળ બનાવી નિત્ય જમાડતા. જયરામ બ્રહ્મચારી અખંડ શ્રીહરિ સાથે રહેતા, જળપાન કરાવતા,
શ્રીહરિના બાલમિત્ર આનંદાનંદ સ્વામી શ્રીહરિની પગચંપી કરતા નાથ ભક્ત અને ઉમાબાઈ આ બંને ભક્ત શિરોમણી હતા. શ્રીહરિની મૂર્તિમાં તલ્લીન રહેતા કણભા ગામના હતા. બંને શ્રીહરિના પરમ એકાંતિક અને અનન્ય દાસ કહેવાતા. તેઓ શ્રીહરિના વસ્ત્રોને અને આભૂષણોને પોતાની પાસે સાચવીને રાખતા. નરસિંહ મહેતા, રણછોડ ભક્ત, થોભણ ભક્ત, મીરાબાઈ એ ચારેના પદોને તથા પ્રગટ શ્રીહરિના ગુણ અને ચરિત્રોને પ્રત્યક્ષ પ્રમાણ માનીને તેમના પદોને બંને જણ ઊભા થઈને તાળીઓ પાડીને ગાતા હતા. લો, કણભા ગામના નાથ ભક્ત અને ઉમાબાઈ આ બંને તે પદોમાં જેવો જેવો ભાવ જણાવ્યો હોય તેવા પાછા લટકા કરતા અને ગાતા. ભક્ત જન પ્રતિપાલક શ્રીહરિ પલંગ ઉપર બેઠા બેઠા મુખ આગળ રૂમાલ રાખીને હસતા. નાથજી ભક્ત જ્યારે ઉત્સાહથી કીર્તન ગાતા હોય ને ત્યારે તેની આંખોમાંથી પ્રેમના આંસુઓની ગંગાની જેમ ધારાઓ વહેતી. વાહ ભાઈ વાહ. આપણને લાગે કથા કરતા પણ કીર્તન એનો મહિમા બહુ મોટો છે. કલૌ તદ્ધરી કીર્તનાત, કથા કરતા આગળનું સ્ટેજ છે. પણ આપણે કીર્તન ભક્તિને શું માની લીધું? મંજીર હલાવવાના અને પગ હલાવવાના, છૂટા પડી જવાનું બસ. એ પેલી બાવાની મંડળી જામતી, મંડળી રાખે મોટી, બરાબર ગુરુજી વાત કરે છે ને. કીર્તન ભક્તિ પ્રેમાનંદ સ્વામી જેવું સ્ટેજ આવે, નરસિંહ મહેતા જેવું સ્ટેજ આવે, મુક્તાનંદ સ્વામી જેવું સ્ટેજ આવે ત્યારે પછી ગાતો હોય, એ રડતો હોય, એની આંખમાંથી આનંદના આંસુ સતત વહેતા હોય, કેટલો મહિમા છે કીર્તન ભક્તિનો તમે જાણો છો. વડોદરામાં સંતો નીકળ્યા છે અને કડી ગાય છે. રે સગ પણ હરી વરનું સાચું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું. રે સગ પણ હરી વરનું સાચું. સંતોનો લહેકો, આ સરસ મજાનો ઢાળ, આ શબ્દો, આ સગપણ હરિવર સાથે કરવાની વાત, એમાં એક સ્ત્રી, એક વૃદ્ધ સ્ત્રી લીપવાનું કામ કરે, વૈષ્ણવ હતી, કોણ છે ખબર નથી, કોણું ગાય છે ખબર નથી, પણ આ શબ્દો કાનમાં એવા ગુંજવા લાગ્યા, એવા ગુંજવા લાગ્યા, આખી જિંદગી આ એક જ કડી ગાય. કડી ગાય તે પેલા સાધુ યાદ આવી જાય, સાધુ દેખાવા લાગે. આ હા હા, અને વાત તો સાચી છે ને, ભગવાન સાથે સગપણ કરવાનું છે ને. એવા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે. ભગવાન સાથે નાતો જોડવાનો છે, કરી કરીને એ જ કરવાનું છે. એક કીર્તનની કડી યાદ રાખી આપણા શાસ્ત્રો એમ કહે છે શ્રીજી મહારાજ અંતકાળે તેડવા આવ્યા, બ્રહ્માનંદ સ્વામીને આશીર્વાદ આપ્યા, સ્વામી તમે અમારી મૂર્તિ સંભાળી આવી રીતે ગાઓ છો, તમારા આ પદો, તમારા આ પદો ચોસર, ચોસર પદો એટલે ચાર પદના એક કીર્તન, તમારા ચોસર પદો રોજ જે 100 ગાશે ને એને અમે પ્રગટ પ્રત્યક્ષ દર્શન આપીશું. આવા આશીર્વાદ આપ્યા. આપણા સત્સંગમાં કથાઓ છે, બ્રહ્માનંદ સ્વામીના પદ ગાવાનું નિયમ રાખ્યું હાલાર દેશના હરિભક્તોની, દર્શન આપ્યા મહારાજે. પ્રેમાનંદ સ્વામી વંદુ સહજાનંદ રસ રૂપ ગાયું, મહારાજ કે ધન્ય છે આ સાધુનો જ્યાં જન્મ થયો એના માતા પિતાને ધન્ય છે. આવી રીતે પ્રેમ રાખી અમારી મૂર્તિ સંભાળી જે પદ ગાય એવા સાધુને તો ઉભા થઈને દંડવત કરીએ. મહારાજ એમ બોલ્યા, અમારા અંતરમાં વાસના રહે છે, જે વાસના ટાળવાની વાત કરે છે ભગવાન બોલ્યા. શું બોલ્યા? અમારા અંતરમાં વાસના રહે છે, જન્મ ધર્યાનું બીજું કોઈ નિમિત્ત નથી, છતાં કંઈક નિમિત્ત ઊભું કરીને આવા સાધુની વચ્ચે જન્મ લઈએ. ભગવાનને જેવા સાધુની વચ્ચે જન્મ લેવાની ઈચ્છા થાય એવા સાધુ આપણને રોજ મળ્યા, લોયા ધામમાં રોજ મળ્યા. વિચારો તમે, શું આ તો આપણા ભાગ્ય છે. વિચારીએ તો મહારાજ બોલ્યા, અમને વાસના છે આવું બોલ્યા. આ શબ્દ શ્રીજી મહારાજ વાપરી ન શકે, પણ કારણ શું? સાધુનો મહિમા એવો છે. નિસ્વાર્થ પ્રેમ, નિર્મળ પ્રેમ મેં કીધું ને, નિર્દોષ પ્રેમ
સંતના હૃદયમાંથી જ્યારે પ્રગટ થાય ને, આ દુનિયાના રાજા મહારાજા સાહેન સાહો પણ એમાં ઓગળી ગયા છે, પરમાત્મા સ્વયં એમાં પીગળી ગયા છે. કીર્તન ભક્તિ, આપણા ઘનશ્યામ દાદા, ભીખુ દાદા, બંને દાદા કીર્તન ગાય છે. હા, એકલા હોય ને ત્યારે દાદા કીર્તન ગાય, મજા આવે આપણને સાંભળવાની. આપણા અશ્વિન ભગત જ્યારે આવે ને પીવડા મહારાજ સામે, આમ બેસી જાય ને એવા કીર્તન ગાય, એવા કીર્તન ગાય. તમે જો ઉત્તમ કોટીના ભક્તો જ કીર્તન ગાય, બાકી ખાલી મળવા એવા ચીલે ચાલુ એ બે ક્યારે કીર્તન ગાવા. અશ્વિન ભગત આવે ને તો પહેલા મહારાજ પાસે બેસી જાય, એવા સરસ કીર્તન ગાય, એવા કીર્તન ગાય. આપણને લાગે મૂર્તિને ખેંચીને નીચે ઉતારી દેશે. હમણાં પ્રેમી છે ને, પ્રેમ તો પાગલ છે ભાઈ, પકડી રાખવા પડે એને. આપણા ભરતભાઈ મેનપુરા વાળા કીર્તન સંભળાવવા માટે એક કલાક ડ્રાઈવ કરીને મહારાજને આવે, બોલો. અને છપૈયાથી મહારાજ વેલા કીર્તન ગાઈને તો સંતોની આંખમાંથી પણ આંસુ ટપકી જાય એવું પ્રેમથી કીર્તન ગાય. આપણા સંતોની તો વાત જ નથી, શ્રીજી સ્વામી ગાય તમે સાંભળો છો ને, છાતી ફાટી જાય. હા, જો પ્રે શબ્દો સાથે તાન મિલાવીને ગાઈએ ને આપણે. નિષ્કામ સ્વામી ગાય સાંભળો છો ને તમે, આપણા બધા સંતો ઇન્ડિયામાં, આપણા ભજન સ્વામી છે બરાબર, ત્યાગ સ્વામી છે, મહારાજને સંભાળીને જ્યારે ગાતા હોય ત્યારે આપણને લાગે, કહેવા એ માગું છું કે તમે પણ મહારાજની પૂજા કરીએ, ક્યારેક એવો સમય હોય, એકાંત હોય, ત્યારે આપણે પણ મહારાજ પાસે બેસી બે કીર્તન ગાઈએ. મહારાજ હસતા, પ્રેમના આંખમાંથી આંસુ વહેતા, પાછા લટકા કરતા જાય, અને ગાનારા બધા લટકા કરનારા જ હોય તમે જોજો, અને બહુ લટકા ન કરી શકે, ગાઈ પણ ન શકે. આ એની સિસ્ટમ છે, સંગીત નૃત્ય જ કરાવે, સંગીત આવે એટલે તમને. તે રીતે હીરાબાઈ અને અખેરાજ આ બંને શ્રીહરિની મૂર્તિ સામે જોઈને ગદગદ થઈ જતા. જ્યારે તેઓ કીર્તન ગાતા ત્યારે તેમને દેહનું ભાન ભૂલાઈ જતું. શ્રીહરિ તેનો હાથ પકડીને જગાડતા, ત્યારે તે જાગીને મહારાજને બાત ભરીને કંઠે લગાવતા. સમાધિમાં ગયેલા બધા જ પ્રેમી ભક્તો જાગીને હરિને કંઠે વળગતા. શ્રીહરિ હસીને તે ભક્તોને છોડી દો, છોડી દો આવું કહેતા, ત્યારે ઉલ્લાસથી ફરીવાર કંઠે લપટાવી લેતા. અગતરાય ગામમાં એક ભક્ત હતા, સરસ વાત આવે છે, વાંચી લઈએ. હરિભક્ત જો પર્વત ભાઈ, તેહી મોટ્યપ સબસે અધિકાઈ, હરિમૂર્તિ સો ને નાન માઈ, હરિમૂર્તિ સો નૈનન માઈ, અખંડ ધરે પલ જાવત નાહી. હરિભક્ત જો પર્વત ભાઈ, એક હરિભક્ત હતા, પર્વતભાઈ એમનું નામ હતું, સૌથી એમની અધિક મોટાઈ હતી. શ્રીહરિની મૂર્તિને પોતાના નેત્રોમાં અખંડ ધારી રાખતા, મૂર્તિની ધારણા સિવાય એક પળ જેટલો સમય પણ ખાલી જતો નહીં. શ્રીહરિ ભલે દેશ પરદેશ જાય, પર્વતભાઈ મૂર્તિને પોતાના નેત્રોમાં જ રાખતા, લેશ માત્ર ખસતી નહીં, તે મૂર્તિમાં રહીને જ પોતાના દેહની ક્રિયાઓ કરતા, મૂર્તિને ભૂલીને એક શ્વાસ પણ નહોતા લેતા. કેવી સ્થિતિ હશે! એટલે મહારાજ એમ કહેતા, આ પર્વત છે ને એ તો પર્વત જેવા છે, આવું કહેતા મહારાજ. આપણા ગુરુજી, તમારી મૂર્તિ વિના મારા નાથ, આ કીર્તન ગાય સાંભળ્યું છે ને તમે. આપણા ગુરુજીએ હમણાં નિયમ રાખ્યો છે, દરરોજ પૂજામાં કીર્તન ગાય છે. મેં કહ્યું ને, ભગવાનના પ્રેમમાં ડૂબેલા બધા સંતો ભક્તોને મુક્તોએ મહારાજની આગળ બસ સખી ભાવે, ગોપી ભાવે ગાયું જ છે. તમારી મૂર્તિ વિના મારા નાથ, બીજું મને આપસોમાં. કેવું સરસ આપણને એમ દેખાય, આપણું હૃદય સ્વીકારી લે, હા પડી જાય કે આ શબ્દો ગળામાંથી નહીં, આ શબ્દો આત્મામાંથી, નાભિ કરતાય આત્મામાંથી નીકળે છે. પર્વતભાઈને આવી રીતે મૂર્તિમાં જીવ જોડાયેલો હતો. મહારાજના સમયના હરિભક્તોની વાત જ ના થાય, એક એક થી ચડિયાતા પાત્રો. ગુરુજી વાત કરે છે ને, ભગવાન કૃષ્ણના દરબારમાં એકાદ મીરા પાકી,
પણ આ ભગવાન સ્વામિનારાયણના દરબારમાં હજારો લાખો મીરાઓ થઈ, હજી છે. ભગવાન શ્રી કૃષ્ણના સત્સંગમાં તમે જુઓ તો નરસિંહ મહેતા જેવા કોઈક ભક્તો થયા ગણી શકાય આંગળીના વેઢા ઉપર, પણ આ સત્સંગમાં એટલા બધા નરસિંહ મહેતા થયા છે, કોને ગણો તમે? એવા ભક્તો છે. એક બે વાત નાની કરી દો. પાણવીના પૂંજા ડોડિયા આવા હતા, સ્થિતિવાળા પ્રેમી પણ એવા, મૂર્તિમાં ડૂબેલા. કેવા ભક્તની સ્થિતિ કેવી હશે? દીકરીને જમાઈ મળવા આવે, હવે તમને મળવા આવતા હોય, બેસે, વાતોચીતો થાય, એટલે એક જ વાત કરે, શું? ભગવાને આપેલું આ મનુષ્યનું જીવન એ તો ભગવાન સુધી પહોંચવા માટે છે. 84 લાખ યોની ધારણ કરી કૂતરા બિલાડા ગધેડા ઊંટિયા ખૂંટિયા બકરા બળદ બધામાં ફરતો આત્મા આવ્યો. એકે એક દેહમાં સ્ત્રી બની પુરુષને ભોગવે છે, પુરુષ બની સ્ત્રીને ભોગવે છે, અને આટલા બધા દેહ ધર્યા હજી દુઃખનો અંત નથી આવ્યો. એ દુઃખમાંથી છૂટવા માટે ભગવાને તક આપી આ મનુષ્ય જન્મની. આ પાણવી ગામના પૂંજા ડોડિયા જે વાત કરીએ કહું છું, દીકરીને જમાઈને મળવા આવે, વાત કરે, બેસારે, એ મહાદુઃખમાંથી છૂટવા માટે ભગવાને આ મનુષ્ય જન્મની તક આપી. પણ તેમ છતાં મૂર્ખ માણસો આ મનુષ્યનો દેહ મળે તો પણ ભગવાનને શરણે નથી થતા, ભગવાનનું ભજન નથી કરી શકતા, વિષય ભોગની ઈચ્છાઓ રાખે છે. એમની વાતો સાંભળી દીકરી રડી પડી, બાપુજી તો મને નાખી શું કામ સંસારમાં, પિતા કે જાગ્યા ત્યારથી સવાર, હવે ભાગી જા. દીકરીને જમાઈ બંનેને વૈરાગ્યનો રંગ લગાડી દીધો, બંને સાધુ થઈ ગયા. સ્થિતિ કેવી હશે? મેં હમણાં જ કહ્યું ને આગળ, ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ, પહેલા સારા બનીએ અને પછી આપણાથી થાય એટલું બીજાનું ભલું કરીએ. જગતમાં આગ લાગી છે, ચેઇન બિઝનેસ જેને કહેવાય ને, એમ જગતમાં એવી ચેન ઉપડી છે. એક દારૂ પીનારો માણસ એને તમે પૂછો ને, એ કહી શકે, નંબર ગણી શકે, મેં આટલાને પીતા કરી દીધા. એક સિગરેટ વાળો પૂછો ને તમને કહેશે, હા ઘણા વાતો કરે, તમે આખા ગામમાં હું પહેલો હતો એવું કહે. એનો અર્થ શું? આખા ગામમાં હું પહેલો હતો. અમારે અહીંયા ન્યુયોર્કમાં છે, નિષ્કામ સ્વામી સારી રીતે ઓળખે, બહુ વર્ષો પહેલા ગુરુજી આવ્યા ને, તે આખું ગામ એટલું બધું, હજી એવું જ છે, બહુ ફેર નથી પડ્યો, મારે બોલાય નહીં બરાબર, ખાવાનું પીવાનું બધું જ, અને એમાં એક ઘરે રહેવાનું. ગુરુજી તો જેમાં નહોતા, ખાલી સભા કરીને ઉતારો કરીને પછી નીકળી ગયા હતા, પણ ગુરુજી સાંજે બહુ ઠપકો આપ્યો. તે બધા એક જ વાત કરે કે આખા ગામમાં એકને લીધે જ બધું આવ્યું છે, એ અમારા ગુરુ છે, ગુરુ જો સુધરી જાય તો આખું ગામ સુધરી જાય. અને હજી પણ આખા ન્યુયોર્ક અપસ્ટેટના સત્સંગમાં એમનું નામ ગુરુ તરીકે જ છે. બોલો, આવા ગુરુ હોય પાછા શું કે ખબર? ગુરુજી કે ગુરુ ન કહેવાય તો કે તમે સુધારવાના ગુરુ નહીં, બગાડવાના ગુરુ હોય, બગાડવામાં ગુરુ હોય. લો છે, હજી અમેરિકાની વાત કરું, એક એક માણસ આંગળી ચીંધીને કે અમને જોડે લઈ જતા. અરે પીવાય, તું દેશીનો દેશી જ રહ્યો, વિદેશમાં વિદેશી ના થયો, આ વિદેશીને હાથ ડાળવો પડે. આમ ખાનારા પીનારા કેટલાને કરી દે છે. આપણને મહારાજ મળ્યા, આ ગુરુજી મળ્યા, ગુરુજીનું મિશન છે ને, મને મળ્યા મહારાજ, સામેવાળા જીવને આપવા છે. આપણે પણ નક્કી કરીએ. આવી દિવ્ય કથા તમે રોજ સાંભળો છો, સંભળાવો બીજાને. આપણને એવા મહારાજ ગુરુજી મળ્યા છે. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, નિરંતર ભગવાનને ભગવાનના સાધુના મહિમાની વાતો કરવી, તમને મળે, કોઈ મિત્ર મળે, સગા મળે, સંબંધી મળે, એને સાંભળવી હશે, સાંભળશે, નહીં સાંભળ્યું કંઈ નહીં. નિર્ભય થઈને આપણને જે પ્રાપ્તિ છે, બીજાને સમજાવીએ, બીજાને ઓળખાવીએ. આવા આપણા અમેરિકામાં લાલજી ભગત છે, બહુ મોટો ગુણ છે, એટલો મોટો ગુણ, એની પાસે કોઈ બેસે ને તો રાતના 3 વાગી જાય ને તો ઊભા ન થાય, ત્યાં સુધી મહિમાની વાતો કર્યા કરે. હા, આપણને એમ લાગે મહિમાથી આખું જીવન એનું ભરેલું છે. આ સત્સંગ એવો પ્રતાપી છે, આટલી મોટી પ્રાપ્તિ થઈ છે આપણને, એનો કેફ કેમ નથી ચડતો?
કેમ આપણને થતું નથી બીજાને કહીએ, કેમ આપણને થતું નથી આપણે બીજાને ઓળખાવીએ? બોલો, આ બ્લેક ફ્રાઈડે નો સેલ હમણાં ગયો ને, તો બેરી ભગતના ફોન, એક સ્વામી લેપટોપ બહુ સસ્તું લેવું છે. મેં કીધું રેવા દે. બોલો, બિચારા દયા એક સ્વામીને લેવું હોય તો લઈ દઈએ. આપણને એમ થાય કે લેપટોપ જેવી સારી વસ્તુ મળતી તોય આપણને થાય કે આપણા વાલા સંતો સુધી, આપણા વાલા ભક્તો સુધી પહોંચાડીએ. તો આવા મોટા મહારાજ મળ્યા તો આપણને કેમ નથી થતું? બીજાને ફોન કરો, ભાઈ ટાઈમ છે, 5 મિનિટ ભગવાનની વાત કરવી છે. એ જ તકલીફ છે ને મોન્ટુ ભગત, આપણે આ શરૂ કરવું પડશે. હવે આવા મહારાજ કહેવાનું શું? આ સત્સંગનો મહિમા છે. પર્વતભાઈ, ગોરધનભાઈ, એક એક ભક્તો એવા બળિયા હતા. આપણે અહીંયા છે એવા ભક્તો ઓછા નથી, પણ ન્યૂજર્સીમાં એવા કેટલા ભક્તો છે, કેટલા યુવાનો છે હું જાણું છું. આ તો મોન્ટુ ભગત બોલે, બાકી મને ખબર છે ના પક્ષની વાત આપણે જાણીએ છીએ. પણ આપણું આ મિશન હોવું જોઈએ. મેં કીધું ને, એલફેલ વાતો ન કરીએ. કોઈને મળવા જઈએ તો બે સત્સંગની વાત, બે મંદિરની વાત, બે આપણા ગુરુજીના જીવન વિશેની વાત, આપણા સંતોની કથા વાર્તા વિશેની વાત, આપણા હરિભક્તોના સદગુણ વિશેની વાત, એ જ્યારે આપણામાં આવશે ને ત્યારે ભક્તો કેવું નહીં પડે. અને આ જરૂરી છે અત્યારે. સ્વામી વિવેકાનંદ કહેતા, મને બહુ ગમે આ વાત એટલે કહું છું, તમે કોઈને ખાવાનું આપશો, અંગ્રેજીના શબ્દો ગુજરાતીમાં કહું છું, તમે કોઈને ખાવાનું આપશો તો એક દિવસ માટે સુખી થશે માણસ. તમે કોઈને કપડાં આપશો તો એક વર્ષ માટે સુખી થશે. પણ તમે કોઈને સાચું જ્ઞાન આપશો, આખી જિંદગી સુખી થશે. અન્નદાન બહુ ચાલે છે, વસ્ત્રદાન બહુ ચાલે છે સમાજમાં, પણ સાચું જ્ઞાન આપવાનું ચાલે છે? ચાલે છે? આ સત્સંગની તમે કોઈને વાત કરો છો ને, એ સાચું જ્ઞાન છે. કોઈને પચી જાય, કોઈને સમજાઈ જાય, એક પેઢી નહીં 7 પેઢીની ઉતરી જાય, આટલું દિવ્ય જ્ઞાન છે. આટલું દિવ્ય જ્ઞાન છે કે નહીં? આપણા લોયાધામ પરિવારમાં તમે જો કેટલા દાખલાઓ છે, કેટલા દાખલા, કેનેડામાં હોય, અમેરિકા હોય, પણ આનું કારણ શું છે? ગુરુજીનું મિશન, મહારાજની વાતો, મહારાજમાં જોડો, મહારાજનો મહિમા, મહારાજે કહેલી આજ્ઞા, મહારાજની દ્રઢ ઉપાસના, અને એના પરિણામે આપણે જોઈએ છીએ આ દિવ્યતા દેખાય છે. એટલે ભક્તો તમે પણ એવું મિશન રાખો. પર્વતભાઈ કેવા હતા? ઘરનો વ્યવહાર કરતા મૂર્તિથી પળવાર અલગ ન થતા, વ્યવહાર કરતા છતાં મૂર્તિને જોડે રાખતા. એમ તમે વ્યવહાર કરો તો એ મૂર્તિને જોડે રાખો, આ જ કરવાનું છે. શ્રીહરિ અક્ષરધામથી જ્યારે પધાર્યા ત્યારે ભૂમિ ઉપરના અનંત જીવોનો ઉદ્ધાર કરવાનું મનમાં નક્કી કર્યું. તે બધું શ્રીહરિએ એક દિવસ પર્વતભાઈને આગળ જણાવ્યું. માત્ર કહેવાથી તે વાત પર્વતભાઈને મનાણી નહીં. પર્વતભાઈ તો બહુ સ્થિતિવાળા હતા, પણ આપણને સમજાવવા માટે. પછી શ્રીહરિએ નજરે દેખાડ્યું, તેમણે વાતને સાક્ષાત માની. પર્વતભાઈને મયારામ પરમહિત કરનારા મિત્ર હતા. શ્રીહરિ જે જે કરવાનું હોય તે બધી વાત તેમને કહેતા. જે કોઈ ભક્ત પર્વતભાઈ નિષ્કપટપણે કંઈ પૂછે તો તેને શ્રીહરિ જે કરવા ચાહતા હોય તે બધું કહેતા. મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિની વાત પહેલા જે મયારામ ભટ્ટને કહી હતી તે તેમને પોતાના બુદ્ધિના ડહાપણના ગુણને લીધે નજરે જોઈ તો પણ ન મનાણી. પણ તેમને મોક્ષનો ખપ અપાર હતો, તેથી અધિક સારી વાત હોય તેને સ્વીકારી લેતા અને જે અસાર હોય તેને ફેંકી દેતા. હંસના નિરક શિર વિવેકની જેમ તપાસ કરીને કામ કરતા. કેટલી સરસ વાત આવી જોયું. પર્વતભાઈની વાત આવી, મહારાજે કહ્યું, છતાં એ મનાણું નહીં. આ તો સ્થિતિવાળા ભક્તો છે આપણા જેવા, આપણને સમજાવવા માટે. પછી મહારાજે બતાવ્યું, મુક્તાનંદ સ્વામી એવી જ રીતે મહારાજની વાતો મયારામ ભટ્ટને કહેતા, પણ ડાપણને લીધે માની નહોતા શકતા. પણ પાછળથી જોયું ત્યારે ખપવાળા હતા, મનાઈ ગયું. આ વાતો આપણને સમજાવે છે કે આપણામાં ખપ હશે ને, સત્સંગની ભૂખ હશે ને, તો આજે નહીં તો કાલે આપણને સત્ય એવા મહારાજ, સત્ય એવા સદગુરુ, સત્ય એવા સંતો ભક્તો સમજાશે, મળશે. પણ ખપ વિનાનો હોય તો, ગળા સુધી ભજીયા ખાઈને આવ્યો હોય ને એને પછી વડતાલનો મેસૂ વાપન તો કે ખાંડ ઓછી છે, ખાંડ ઓછી નથી ભલા, પણ ભજીયા વધારે છે. આ ભૂખ નથી, નથી દીઠી કદી ભૂખને, અને પાછો ભૂખ ઉપર બોલે, એ શક્ય જ નથી. આ વાત બહુ સરસ. હવે જે વાત આવે છે આખી નવી વાત આવે છે, વિવેકની વાત આવે છે. દૂધ અને પાણી ભેગા છે,
પણ હંસ પાસે કળા છે, દૂધ પાણી ભેગા છે, છતાં એમાંથી દૂધ દૂધ એક્સટ્રેક્ટ કરી લે છે, પાણી રેવા દે છે. એમ સાચો સંત, સાચો ભક્ત એ શું કરે છે? આ જગતમાં ખોળગોળ ભેગું જ છે, સાર અસાર ભેગું જ છે, અસાર છોડી દે છે. અસારમ અલ્પસારમ ચ સારમ સારતરમ ત્યજેત ભજેત સારતમમ શાસ્ત્રે રત્નાકર ઇવારણવાત. પાંચ વસ્તુ, અસાર, અલ્પસાર, સાર, સારતર અને સારતમ. હવે આ વાત તમને સમજાવી તો અંગ્રેજીમાં ડિગ્રી છે, ગુડ, બેટર એન્ડ બેસ્ટ. એક માણસ ઇન્ડિયામાં છે, આફ્રિકામાં એને સારામાં સારી લાખ રૂપિયાની નોકરી મળે છે, યુકેના વિઝા મળે એમ છે, અને બે મહિના વેઇટ કરે તો અમેરિકાની ફાઇલ ખુલે એમ છે, તો ક્યાં જશે? બોલ્યા તરત બધા, હા તમને અમેરિકાનો જ મહિમા લાગે છે. આફ્રિકાની નોકરી નહીં લે, યુકેના વિઝા નહીં લે, બે મહિના રાહ જોઈને પણ એ ક્યાં જશે? કેમ કે ગુડ કરતા બેટર સારું, બેટર કરતા બેસ્ટ સારું, ભૌતિક દ્રષ્ટિએ બધાને ખબર છે. આ જ વાત વચનામૃતમાં મહારાજે કરી, કોડી કરતા રૂપિયામાં વધારે માલ, રૂપિયા કરતા સોનામોહરમાં વધારે માલ, સોનામોહર કરતા ચિંતામણીમાં વધારે માલ, એ સમજાય છે. બસ એમ બધા કરતા વધારે માલ ભગવાનની મૂર્તિમાં છે, બેસ્ટ છે. એટલે અસાર પછી અલ્પસાર, અસારને છોડી અલ્પસાર લેવો, અલ્પસાર કરતા સાર લેવું, સારને છોડી સારતમ લેવું, સારતર લેવું, અને એ શું છે કાલે આપણે થોડું સમજાવીશું. અને છેલ્લામાં છેલ્લું સારતમ એટલે ધી બેસ્ટ. ડાયો માણસ કોઈ પણ વાતમાં સારામાં સારું જે હોય સ્વીકારે છે, એ ડાયા માણસનું, બુદ્ધિવાળા માણસનું, સમજુ માણસનું લક્ષણ છે. મહારાજ એક સરસ વાત કરે છે, મહારાજ થોડા ઉદાસ પણ છે, એ વાત હવે આપણે આવતીકાલે સાંભળીશું. બોલો ઘનશ્યામ મહારાજની.